नमस्कार विद्यार्थी मित्रों, आणंद कॉमर्स कॉलेज मैनेज बाय श्री रामकृष्ण सेवा मंडल मां फरीवार तमारू स्वागत छे। मित्रों, आप सब जानो छो ते प्रमाणे अपना लेक्चर्स यूट्यूब चैनल नी अंदर शुरू छे, पण आवता दिवसों में एटले के टूक समय में ज आपणे हवे सरकार श्री द्वारा आपवामां सूचन आपवामां आवेल के माइक्रोसॉफ्ट टीम द्वारा विद्यार्थीओने शिक्षण पूरु पाडवुं, जेना थोड़ा टेक्निकल इश्यू हता एटले हजु सुधी आपणे चालू करी शक्या नहोता, पण हवे प्रॉब्लम लगभग बधा सोल्व थवामां छे एटले हवे टूंक समयमां आपणे माइक्रोसॉफ्ट टीम द्वारा विद्यार्थीओने शिक्षण पूरु पाड़ीशुं। हवे माइक्रोसॉफ्ट टीम द्वारा विद्यार्थीओने लर्निंग आपवा माटे माइक्रोसॉफ्ट टीम नो उपयोग केवी रीतना करवो ए खूब ज जरूरी छे, एटले एना माटे मैं बनता प्रयत्नों कर्या छे के तमने सौ सरळताथी समझाई जाए, जेथी कोई मुश्किली ऊभी न थाय अने तमे डिस्टन्स लर्निंग में सारी रीते पार्टिसिपेट करी शको। तो हवे बराबर ध्यान थी सांभळजो, तमारे कया कया स्टेप फॉलो करवाना छे। ओके, सौ प्रथम विद्यार्थी मित्रों, गूगल प्ले स्टोर माथी माइक्रोसॉफ्ट टीम એવી એક એપ્લિકેશન છે જે તમારે ડાઉનલોડ કરવાની છે, જે લગભગ 48-50 MB આજુબાજુની એ એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ આપ કરી શકશો। અને એમ છતાં હું લિંક પણ તમને મોકલીશ, એટલે કદાચ તમને આઈડિયા ના આવે તો એ લિંક ઉપરથી તમે ટચ કરશો એટલે એપ્લિકેશન ખુલી જશે, એને તમારે ડાઉનલોડ કરવાની છે। એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય પછી તમારે એ એપ્લિકેશનને ઓપન કરવાની છે। તમે જ્યારે ઓપન કરશો એપ્લિકેશન એટલે સાઇન ઇન બટન પર તમારે ક્લિક કરવાનું છે, જ્યાં તમારી પાસે બે ઓપ્શન હશે, એકમાં લખેલું હશે સાઇન ઇન અને બીજા ઓપ્શનમાં લખેલું હશે સાઇન અપ ફોર ફ્રી। તો તમારે સાઇન અપ ફોર ફ્રી બટન ઉપર ક્લિક કરવાનું નથી, ઓકે, તમારે સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સાઇન ઇન બટન પર ક્લિક કરશો એટલે તમને એ પૂછશે ઈમેલ, ફોન નંબર ઓર યુઝર નેમ, અને એની નીચે પાછું સાઇન ઇન લખેલું હશે। ફરી વખત, તમે જેવું સાઇન ઇન કરશો એટલે તમને પૂછશે ઈમેલ, ફોન નંબર ઓર યુઝર નેમ, એટલે કે આ ત્રણમાંથી એક વસ્તુ તમારે આપવાની છે। હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આની અંદર તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો નથી, તમારે તમારું ઈમેલ એકાઉન્ટ જે તમે પર્સનલ યાહુમાં ખોલેલું હોય કે જીમેલમાં ખોલેલું હોય કે કોઈ પણ બ્રાઉઝરમાં તમે એકાઉન્ટ તમારું ખોલેલું હોય, એ એકાઉન્ટ તમારું ઈમેલ એકાઉન્ટ અથવા તો તમારો ફોન નંબર અહીંયા નાખવાનો નથી, પણ તમારું યુઝર નેમ તમારે નાખવાનું છે, અને તમારું યુઝર નેમ છે એ તમને કોલેજ પ્રોવાઈડ કરશે। ઓકે, યુઝર નેમ અને પાસવર્ડ હવે પછી તમને કોલેજ દ્વારા આપવામાં આવશે। હવે તમારું યુઝર નેમ કેવું હશે તો અહીંયા મેં એક એક્ઝામ્પલ તમારું લખેલું છે કે તમારા યુઝર નેમની અંદર આગળ તમારો સ્ટુડન્ટનો આઈડી નંબર હશે, તમારો જે સ્ટુડન્ટ આઈડી નંબર હોય, 5 આંકડાનો કે 6 આંકડાનો કે 7નો કે 8નો જે હોય તે, બરાબર, તો તમારો યુઝર આઈડી નંબર હશે, પછી @acc.anand.onmicrosoft.com આવું લખેલું હશે, જે બધામાં ફિક્સ જ હશે, જેને કહેવાય ટેનન્ટ આઈડી, @acc.anand.onmicrosoft.com। નીચે બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે, દાખલા તરીકે 0274501 કોઈ સ્ટુડન્ટનો આઈડી નંબર છે,
तो ये स्टूडेंट नो आईडी नंबर पची sc@accianand.onmicrosoft.com आने कहवा यूजर नेम अथवा तो यूजर आईडी जे तमने कॉलेज आपसे बराबर तमने टूक समय में यूजर आईडी और पासवर्ड मिली जासे એટલે આ તમારે નાખવાનું છે. ફરી વખત કહી દઉં, તમારે તમારું ઈમેલ આઈડી કે ફોન નંબર નાખવાનો નથી, પણ યુઝર નેમ નાખવાનું છે જે તમને કોલેજ આપે છે તે. ત્યારબાદ તમે યુઝર નેમ નાખી અને સાઇન ઇન કરશો એટલે તમને યુઝર નેમ અને પાસવર્ડ જે કોલેજ દ્વારા આપવામાં આવશે, તમારે તમારું યુઝર નેમ જે કોલેજે આપેલું છે તે ટાઈપ કરી અને સાઇન ઇન કરવાનું છે. એટલે તમને પાસવર્ડ પૂછશે, તમને યુઝર નેમની સાથે પાસવર્ડ પણ મળી જ જશે બરાબર. એટલે દરેક સ્ટુડન્ટને પોતાનો આઈડી નંબર જો તમને યાદ ન હોય તો તમે શોધી રાખજો, કારણ કે કોલેજ તમને જે યુઝર નેમ અને પાસવર્ડ આપવાની છે એ તમારા સ્ટુડન્ટ આઇડેન્ટિફિકેશન નંબર ઉપરથી આપશે. એટલે તમારું સ્ટુડન્ટ આઈડી તમારા આઈકાર્ડની અંદર લખેલો જ હશે, જોઈ લેજો. એટલે એ સ્ટુડન્ટ આઈડી અને પાસવર્ડ આ બંને વસ્તુ તમને આપેલ કોલેજ આપશે. ઓકે, તો તમારે યુઝર નેમ લખવાનું છે, ત્યારબાદ તમને જે કોલેજ પાસવર્ડ આપશે એ તમારે પાસવર્ડ એન્ટર કરવાનો છે. તમે જેવો પાસવર્ડ એન્ટર કરી અને પાછું ક્લિક કરશો એટલે પાછા તમારી સામે ઓકે તમને એ પણ કહી દઉં કે તમે જેવો કોલેજે આપેલો પાસવર્ડ તમે નાખશો એટલે તમને તરત જ પાછું પૂછશે કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ. હવે એ તમને ક્લિયર કરી દઉં કે તમને જે કોલેજે પાસવર્ડ આપેલો છે એનો ઉપયોગ તમે માત્ર એક જ વાર કરી શકશો. એટલે કે કોલેજે તમને જે યુઝરનેમ એમનેમ જ રહેવાનું છે, યુઝરનેમ ક્યારેય બદલાશે નહીં તમારાથી. યુઝરનેમ તમને જે કોલેજ આપે છે એનું એ જ રહેશે. પાસવર્ડ જે છે એ ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે લોગિન કરો ત્યારે કોલેજનો પાસવર્ડ, અને કોલેજનો પાસવર્ડ તમે નાખી અને પછી પાછું ક્લિક કરશો એટલે તમને તરત જ આવશે કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ. એટલે કે તમને એ પાસવર્ડ બદલવાનું કહેશે, એટલે તમારે કમ્પલસરી પાસવર્ડ બદલવો જ પડશે. એટલે તમારે કરંટ પાસવર્ડ એટલે જે કોલેજે આપેલો છે એ તમારે નાખવાનો છે, ત્યારબાદ તમારે નવો પાસવર્ડ જનરેટ કરવાનો છે જેવો તમને યાદ રહે તેવો, જેની અંદર કેપિટલ લેટર, સ્મોલ લેટર, સ્પેશિયલ કેરેક્ટર આવું બધું આવી જાય એવો તમારે તમને યાદ રહે તેવો તમારે પાસવર્ડ બનાવવાનો છે, એ પાસવર્ડ નાખવાનો. પછી પાછો કન્ફર્મ પાસવર્ડ એટલે તમે જે બનાવ્યો છે એ પાછો નાખવાનો છે બરાબર. અને આ ત્રણે ત્રણ વસ્તુ નાખ્યા પછી તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ ખુલશે. ઓકે, હવે આ કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ એ તમને એક જ વાર થાય, ફર્સ્ટ ટાઈમ લોગિંગ થાય ને ત્યારે જ આવું થશે. પછી તમારે સેકન્ડ ટાઈમ કે થર્ડ ટાઈમ કે ફોર્થ ટાઈમ ગમે ત્યારે તમે લોગિંગ કરશો ત્યારે તમારે માત્ર યુઝર નેમ અને નવો પાસવર્ડ એટલે કે તમે જે બનાવેલો હોય એ પાસવર્ડથી જ તમે લોગિન થઈ શકશો. એટલે બીજી વાર અને મોબાઈલમાં તો જો કે તમે એક વખત પાસવર્ડ નાખી દેશો એટલે પછી ગમે ત્યારે તમે ઓપન કરશો એટલે સીધું ઓપન જ થઈ જશે એપ્લિકેશન. એટલે તમારે દરેક વખતે પાસવર્ડને યુઝરનેમ નાખવાની જરૂર પણ નહીં રહે. પણ તમારે લેપટોપમાં કે ડેસ્કટોપમાં તમારે એપ્લિકેશન ઓપન કરવી હોય તો ત્યાં તમારે પાછું એટલે કે બીજા ગેજેટમાં તમે ઉપયોગ કરવા જાઓ તો ત્યારે પાછું યુઝરનેમ અને પાસવર્ડ માગશે. ઓકે, તો આવું એક જ વાર થશે, પછીથી તો તમે જે નવો બનાવેલો પાસવર્ડ છે એનો જ તમારે ઉપયોગ કરવાનો છે, યુઝર નેમ એમનેમ જ રહેવાનું છે, યુઝર નેમ બદલવાનું નથી અથવા તો બદલાશે પણ નહીં બરાબર. તો તમે કરંટ પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ કરશો એટલે તમારું પેજ છે એ ખુલી જશે. પેજ જે ખુલે એમાં નીચે નેક્સ્ટ લખેલું હશે, એટલે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. ફરી વખત તમે જોશો તો પાછું નેક્સ્ટ આવશે, તો પાછું નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની. નેક્સ્ટ પેજ આવશે ને એમાં ગોટ ઇટ નીચે લખેલું હશે, તો એ ગોટ ઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઇન શોર્ટ, જ્યાં સુધી નેક્સ્ટ નેક્સ્ટ લખેલું આવે ત્યાં સુધી તમારે નેક્સ્ટ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, અને જ્યારે ગોટ ઇટ લખેલું આવે નીચે
ત્યારે તમારે એ ગોટ ઇટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારી એપ્લિકેશનનું મેઇન પેજ જે છે ટીમ એવું હેડિંગ લખેલું આવશે. અને તમે જે ક્લાસમાં અથવા તો જે ટીમમાં હશો ને એ ટીમ એમાં તમને દેખાશે. ટીમ એટલે ક્લાસ, આ એક વસ્તુ યાદ રાખવાની. તમે એસવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમમાં છો તો તમારું એસવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમની ટીમ તમારામાં ઓપન થશે, ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતી મીડિયમની થશે, એવી રીતના. ઓકે, તો જે પેજ ઓપન થશે એમાં નીચે એક કેલેન્ડરનું ઓપ્શન હશે. તમે જોજો તમારા ફોનની અંદર નીચે કેલેન્ડરનું ઓપ્શન આવશે. એ કેલેન્ડરના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તારીખ વાઇઝ અને સમય વાઇઝ કોના કોના લેક્ચર અને કેટલા વાગે છે એ તમને બતાવશે. તો આ તમારે ડેઈલીએ ડેઈલી સવારમાં કેલેન્ડર ચેક કરવાનું છે. કેલેન્ડરમાં ચેક કરીને કોનો કોનો લેક્ચર કેટલા કેટલા વાગે છે એ પ્રમાણે લેક્ચરની સામે જ તમારું જોઈન એવું લખેલું હશે. તો જે સમયે જે લેક્ચર હોય ત્યારે તમારે એ એપ્લિકેશન ઓપન કરી અને એ સમયે જોઈન પર તમારે ક્લિક કરવાથી તમે સીધા ક્લાસરૂમની અંદર એન્ટર થઈ જશો. હવે ક્લાસરૂમની અંદર એન્ટર થાવ એટલે તમારું પહેલું વસ્તુ એ રહેશે કે નીચે વિડીયો ઓડિયો આવું નીચે ઓપ્શન લખેલા હશે જે તમારે ઓફ રાખવાના છે. એટલે કે નીચે તમારે માઇક્રોફોન હોય તો એ માઇક્રોફોન તમારે સ્ટુડન્ટ્સે મ્યુટ કરી દેવાનું છે. ઓકે, તો આવી રીતના તમે ક્લાસમાં એન્ટર થઈ જશો અને એન્ટર થઈ જશો તમારો લેક્ચર છે એ સમયે શરૂ થઈ જશે. અને લેક્ચરનો ટાઈમ પણ તમને લખેલો જશે કે 8-9 છે, 8-8:30 છે કે 9:30-10 છે. એ પ્રમાણે લેક્ચર સ્ટાર્ટ થશે, એ પ્રમાણે લેક્ચર પૂરો થશે. બીજો લેક્ચરનો જે સમય હોય એ સમયે તમારે માત્ર ને માત્ર જોઈન, જ્યાં સુધી જોઈન લખેલું હોય એટલે જોઈન તમે કરશો એટલે સીધું તમારા ફોનની અંદર વિડીયો ઓપન થઈ જશે. એટલે કે એ ક્લાસરૂમનો સ્ક્રીન જેવું તમને લાગશે એટલે આખો બ્લેક સ્ક્રીન થઈ જશે. અને એમાં પાછું જોઈન અપ લખેલું આવે એટલે પાછું જોઈન કરી દેશો એટલે તમારે સીધી ડાયરેક્ટ ફેકલ્ટીનું જે કાંઈ લેક્ચર હશે એ લેક્ચર તમને સાંભળવા મળશે, અથવા તો ફેકલ્ટી જે કાંઈ પણ તમને શેર કરે તો એ શેર પણ તમને મળશે. આશા રાખું છું કે લગભગ હવે આમાં કોઈ વિદ્યાર્થીઓને તકલીફ હશે નહીં, અથવા તો સરળતાથી માઇક્રોસોફ્ટ ટીમનો મોબાઈલની અંદર કેવી રીતના ઉપયોગ કરવાનો છે તે હવે સમજાઈ ગયું હશે. તો યુઝર નેમ અથવા તો યુઝર આઈડી અને પાસવર્ડ તમને ટૂંક સમયની અંદર જ આણંદ કોમર્સ કોલેજ દ્વારા આપવામાં આવશે, જેનો તમે ઉપયોગ કરી અને માઇક્રોસોફ્ટ ટીમની અંદર એન્ટર થશો. જ્યારે આપણે આ ટાઈમ ટેબલને બધું સેટ થઈ જશે અને થોડીક એક બે ક્વેરી છે એ ક્વેરીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એટલે આપણે તરત જ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા ડિસ્ટન્સ લર્નિંગનો સ્ટાર્ટિંગ કરીશું. થેન્ક યુ.